મિત્રો, 2023નો આપણો પહેલો વિડીયો છે. પહેલો વિડીયોમાં ધમાકો કરવાનો છે. આજના વિડીયોમાં આપણે એટીટ્યુડ વાળું સ્ટેટસ બનાવવાનું છે. કે બોલો તો ને ભાઈ, સબ કુછ ઝ્યાદા નહીં હો ગયા, મતલબ કુછ ભી. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો. ઇસકી ગેરંટી માં નહીં દે સકતા. તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં. 2022માં ઓકાત દેખાડવા વાળા 2023માં બચીને રહે. મજા આયા. ડેમો બતાવ્યું એ પ્રકારનું સ્ટેટસ આપણે અલાઇટ મોશન એપ્લિકેશનથી બનાવીશું. તો અલાઇટ મોશન ચાલુ કરીશું. અલાઇટ મોશન આ રીતે ચાલુ થાય એટલે મિત્રો તમારા પ્રોજેક્ટમાં જવાનું. પ્રોજેક્ટમાં જયા પછી મિત્રો સૌથી પહેલા બીટ પ્રોજેક્ટના મિત્રો ઇફેક્ટ આ રીતે એડ કરી લેવાનું. આ બે પ્રોજેક્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રીતે બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં તમારે બીટ પ્રોજેક્ટ આ રીતે ખોલી લેવાનો. બીટ પ્રોજેક્ટ ખોલી આ રીતે નીચે જશો તો મિત્રો આ રીતે સોંગમાં માર્ક પર હું તમને કમ્પ્લીટ આપી દઈશ. ડબલ બીટ માર્ક પણ આ રીતે હું તમને કરીને આપી દઈશ અમુક જગ્યાએ. તો મિત્રો આ રીતે અમુક ઇફેક્ટો પણ હું તમને લગાવીને આપી દઈશ. તો મિત્રો વિડીયો ત્યાંથી જોતા રહેજો, કમ્પ્લીટ વિડીયો આપણો બની જશે. તો મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતે કમ્પ્લીટ તમારે અહીંયા આવી જવાનું છે. આપણા જે ડબલ બીટ માર્ક ચાલુ થાય અહીંયા આવી તમારે ફોટો એડ કરી લેવાનો. તમારે જે પણ ફોટા પર બનાવવું હોય એને એડ કરવા માટે પ્લસમાં જજો. પ્લસમાં જયા પછી મિત્રો મીડિયામાં તમારે જવાનું. મીડિયામાં જયા પછી મિત્રો ફાઇલનું નામ છે એની પર ક્લિક મારો. તમારે જે પણ ફાઇલમાં ફોટા હોય એ ફાઇલ ખોલો, આ રીતે ફોટો લઈ લો. ફોટો આ રીતે આવી જાય એટલે ઉપર 3 ડોટમાં તમારે જવાનું રહેશે. પછી મિત્રો 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા એની પર ક્લિક કરી દેવાનું આ રીતે. એટલે મિત્રો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. પછી મિત્રો ખાલી જગ્યા પર ટચ કરો, ફોટો આટલા સુધી જ રહેશે. તો ફોટાના છેલ્લે સુધી લઈ લેવાનું. આપણે છેલ્લે જતો રહેવાનું, ફોટા પર ક્લિક મારી દેવાનું. ફોટા પર ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક મારી દેવાનું. પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું, ફોટાના આ રીતે હોલ્ડ કરીને રાખવાનો. ફોટાના આ રીતે નીચે લેવાનો છે. આપણું જે મ્યુઝિક છે સોંગ એની ઉપર લાઈન મૂકી દેવાનો છે આ રીતે કમ્પ્લીટ. આ સોંગના આ ફોટો આ રીતે લાઈન મૂકી દેવાનો. એટલે મિત્રો જોઈ લો અમુક ઇફેક્ટો અહીંયા લગાવીને જાતે મેં તમને આપેલી છે. બરાબર, વિડીયો ધ્યાનથી જોતા રહેજો. આટલું કામકાજ આપણું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, અહીં શરૂઆતમાં આવી જવાનું. જોઈ લો મિત્રો અહીંયા આપણે ઇફેક્ટ લગાવી નથી. તો મિત્રો હવે આપણે ઇફેક્ટ લગાવવાનું કામકાજ ચાલુ કરીએ. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે અહીંથી પાછું પડવાનું રહેશે. તો મિત્રો આ રીતે પાછું પડવાનું, પાછું પડે આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું. ઇફેક્ટમાં આવશો એટલે મિત્રો ટોટલ આમાં જોઈ લો મિત્રો ઘણી ઇફેક્ટો છે. તો વિડીયો ધ્યાનથી જોતા રહેજો, તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તો સૌથી પહેલું કામ તમારે શું કરવાનું છે મિત્રો, આ પહેલી ઇફેક્ટ છે જોઈ લો મિત્રો, પહેલી ઇફેક્ટ એને કોપી કરવાની છે. તો એની પર ક્લિક કરજો આ રીતે. એની પર ક્લિક કરી અહીં લેયરમાં જતા રહેજો. લેયરમાં જઈ તમારે કોપી કરી લેવાની આ રીતે. આ પહેલી ઇફેક્ટ કોપી કરી આ રીતે પાછું પડવાનું. આપણે પાછું પડી આપણા બીટમાં આવી જઈશું. બીટમાં આવ્યા પછી આ રીતે નીચે જશું. નીચે જઈ આપણો જે પહેલો ફોટો ચાલુ થાય જોઈ લો મિત્રો અહીંયા કમ્પ્લીટ 4.3 એ આવી જવાનું. તો મિત્રો તમારે કમ્પ્લીટ અહીં માર્ક ઉપર રહેવાનું. પછી મિત્રો અહીં લેયરમાં જતા રહેજો. લેયરમાં જઈ અહીં પેસ્ટ કરી દો ઇફેક્ટ આ રીતે. જે પેસ્ટ કરશો જોઈ લો મિત્રો આ રીતે ઇફેક્ટ વાગી જશે. કમ્પ્લીટ ઇફેક્ટ વાગી જશે, અહીં ઉપર વાગશે. જોઈ લો મિત્રો આ ઇફેક્ટ વાગી જાય. પછી મિત્રો તમારે આગળ જવાનું. આગળ જશો એટલે મિત્રો ફરી ડબલ બીટ માર્ક અહીંયા આવશે. તો કમ્પ્લીટ ડબલ બીટ માર્ક ઉપર આવી જવાનું. પછી મિત્રો લેયરમાં જવાનું. લેયરમાં જઈ તમારા પેસ્ટ મારી દેવાની આ રીતે ઇફેક્ટ. પેસ્ટ મારશો જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જાય. તો જેટલા પણ આપણા ડબલ બીટ માર્ક છે જોઈ લો મિત્રો ત્યાં તમારે આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની આ રીતે. તમારે જોઈ લેવાનું જો આ રીતે જેટલા પણ ડબલ બીટ માર્ક છે ત્યાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. એ ડબલ બીટ માર્કવાળી ઇફેક્ટ આપણી વાગી જાય કમ્પ્લીટ. પછી મિત્રો તમારે શું કરવાનું, ફરી પાછું પડી જવાનું આ રીતે. પાછું પડી ફરી ઇફેક્ટમાં આવો આ રીતે. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આપણા પહેલી ઇફેક્ટ આ રીતે યુઝ કરી. હવે મિત્રો શું કરીશું, આગળ જશું આ ઇફેક્ટ યુઝ કરીશું. તો એની પર ક્લિક કરીશું. એની પર ક્લિક કરી લેયરમાં જશું. લેયરમાં જઈ કોપી કરશું અહીંથી આ રીતે. કોપી થઈ જાય મિત્રો, કોપી થઈ જાય એટલે આ રીતે પાછા પડી જશું. આપણે પાછા પડી આપણા બીટ માર્કમાં આવી જશું. આ રીતે બીટ માર્કમાં આવ્યા પછી આ રીતે નીચે જશું. પછી મિત્રો આ રીતે આગળ જશું. આગળ જશું એટલે મિત્રો અહીં મોટી ગેપ આવશે, હું તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો આ મોટી ગેપ આવી. અહીંયા કમ્પ્લીટ માર્ક ઉપર રહેવાનું હું તમને બતાવી દઉં. 14.48 અહીંયા રહ્યા. પછી મિત્રો લેયરમાં જતા રહેજો. લેયરમાં જે પેસ્ટ કરી દેજો ઇફેક્ટ આ રીતે. પેસ્ટ કરશો આ રીતની ઇફેક્ટ વાગી જશે જોઈ લો મિત્રો. પછી મિત્રો અહીંથી અલગ ઇફેક્ટ આપણી અહીંયા યુઝ કરેલી છે જોઈ લો મિત્રો ઓલરેડી. બરાબર, આ ઇફેક્ટ યુઝ કરેલી જ છે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતે અહીંથી પાછું પડવાનું છે. આ રીતે પાછું પડી આ રીતે ઇફેક્ટમાં આવવાનું છે. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ બે ઇફેક્ટ આપણે યુઝ કરી લીધી. પછી મિત્રો આ રીતે આગળ જશું. આગળ જશો તો મિત્રો અહીં PNG અને મિત્રો નામવાળું તમને જોવા મળશે. તો મિત્રો તમારે શું કરવું, આ બેને કોપી કરી લેવાનું. તો અહીંથી નામવાળું છે જે DK એની પર તમે હોલ્ડ કરીને રાખો. આ રીતે ગ્રીન થઈ જશે એટલે કે લીલું. પછી મિત્રો ઉપરનું PNG છે એના ક્લિક કરી દો આ રીતે. તો આ બે ક્લિક થઈ જાય મિત્રો. બે ક્લિક થઈ જાય એટલે મિત્રો તમારે લેયરમાં જતું રહેવાનું. આ રીતે લેયરમાં જઈ કોપી કરી લેવાની. બે લેયર આ રીતે કોપી થઈ જાય. આ રીતે પાછું પડી જવાનું. પાછું પડ્યા પછી મિત્રો તમારે બીટમાં આવી જવાનું. આ રીતે કમ્પ્લીટ બીટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, અહીં શરૂઆતમાં જ રહેવાનું મિત્રો 00 પર. પછી મિત્રો તમારે લેયરમાં જવાનું. લેયરમાં જઈ પેસ્ટ કરી દેવાની બે લેયર આ રીતે.
પેસ્ટ કરશો એટલે મિત્રો આ રીતે જોઈ લો મિત્રો ઉપર આવી જશે અહીં બરાબર કમ્પ્લીટ અને માર્ક પ્રમાણે કમ્પ્લીટ ગોઠવેલું જ છે. તો મિત્રો આ રીતે તમારે આવી જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, નીચેનું જે નામ છે નામ ડીકે એડિટ એવું લખ્યું છે એની પર તમારે ક્લિક કરવાનું. એની પર ક્લિક કરી મિત્રો તમારે શું કરવાનું, ઇફેક્ટમાં જવાનું. ઇફેક્ટમાં જઈ આ બે બે આંખો ખોલી દેવાની, આ રીતે વન ટુ બે બે આંખો ખોલશો એટલે મિત્રો અહીં પાછળ ઇફેક્ટ વાગી જશે બરાબર. મિત્રો ઇફેક્ટ વાગી જાય એટલે તમારે શું કરવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું. પછી મિત્રો ફરી જે નામ લખ્યું છે ડીકે એડિટ એની પર ક્લિક કરી દો. હવે મિત્રો તમારે એડિટમાં જવાનું. એડિટમાં જઈ મિત્રો આ નામ તમારે ભૂસી લેવાનું. એ નામ ભૂસી તમારે તમારું નામ લખી મિત્રો અહીં ખરા નિશાન ઉપર ક્લિક મારી દેવાનું એટલે મિત્રો અહીં પાછળ તમારું નામ લખીને આવી જશે. અહીંયા તમારું નામ લખીને આવી જશે કમ્પ્લીટ. પછી મિત્રો જે ઉપરનું પીએનજી છે ઉપરનું પીએનજી એની પર ક્લિક કરવાનું. પછી મિત્રો તમારે ઇફેક્ટમાં જવાનું. ઇફેક્ટમાં જઈ આ આંખ ખોલી દેવાની, અહીંથી તમારે કમ્પ્લીટ આંખ ખોલશો, ખાલી જગ્યા પર ટચ કરશો, જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે પીએનજીમાં. આટલું કામકાજ થઈ ગયું, અહીંથી આ ઇફેક્ટ વાગશે. પછી મિત્રો હવે તમારે શું કામકાજ કરવાનું રહેશે, અહીંથી પાછું પડવાનું રહેશે. આ રીતે પાછું પડી ફરી ઇફેક્ટમાં આવવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ રીતે નીચે જવાનું, જોઈ લો મિત્રો આ રીતે આગળ જશો અને મિત્રો અહીં છેલ્લે જશો તો મિત્રો અહીં તમને એક પીએનજી અને મિત્રો શેડો જોવા મળશે. જોઈ લો મિત્રો આ પીએનજી અને આ શેડો અહીં તમને જોવા મળે છે, એના કોપી કરવાનું છે. તો મિત્રો આ કાળા કલરનો શેડો છે એને દબાઈને રાખો, આ રીતે દબાઈને રાખો. ઉપરનું જે પીએનજી છે એને પણ સિલેક્ટ કરી લો આ રીતે. આ બે બે લેયર સિલેક્ટ થઈ જાય એટલે મિત્રો લેયરમાં જતા રહો, આ રીતે લેયરમાં જે કોપી કરી લો તમારે, આ રીતે કોપી કરી દેવાનું. આ રીતે પાછું પડી જવાનું, પાછું પડી આપણા બીટમાં આવવાનું. બીટમાં આવ્યા પછી મિત્રો તમારે શું કરવાનું, આ જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરી દેવાનું આ રીતે કમ્પ્લીટ. એની પર ક્લિક કરી મિત્રો આ રીતે તમે માર્ક ઉપર આવી જાઓ એટલે મિત્રો તમારે લેયરમાં જતું રહેવાનું. લેયરમાં જે પેસ્ટ કરી દેવાની બે બે લેયર, આ રીતે પેસ્ટ કરશો અહીં નીચે વાગી જશે, જોઈ લો મિત્રો શેડો પીએનજી. પણ મિત્રો એ બે બે લેયર આટલાથી પતી જશે તો આપણે છેલ્લે સુધી લઈ લઈશું. આપણે કમ્પ્લીટ તમારે શું કરવાનું, છેલ્લે જવાનું, શેડો ઉપર ક્લિક કરવાનું, આ ઓપ્શન પર ક્લિક કરવાનું, છેલ્લે સુધી લઈ લેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું, પીએનજી ઉપર ક્લિક કરવાનું અને આ ઓપ્શન પર ક્લિક કરવાનું એટલે પીએનજી પણ છેલ્લે સુધી આવી જશે, બે બે લેયર છેલ્લે આવી જશે બરાબર મિત્રો. તો આ બે બે લેયરને તમારે શું કરવાનું, હોલ્ડ કરીને રાખવાની, આ રીતે નીચે લઈ લેવાનું. આપણો જે ફોટો છે એની ઉપર લાઈન મૂકી દેવાનું કમ્પ્લીટ. જોઈ લો મિત્રો આ ફોટો અને મિત્રો આ શેડો અહીં લાઈન મૂકી દીધો. પછી મિત્રો ઉપર જશું, આ પીએનજીના હોલ્ડ કરીને રાખીશું આ રીતે, એને પણ નીચે લઈ લઈશું. આપણો જે શેડો છે એની ઉપર લાઈન તમારે મૂકી દેવાનો કમ્પ્લીટ. જોઈ લો મિત્રો આ ફોટો શેડો અને આ પીએનજી આ રીતે તમારે લાઈન મૂકી દેવાનું એટલે મિત્રો આ રીતની ઇફેક્ટ વાગશે તમારા સ્ટેટસમાં બરાબર મિત્રો. તો મિત્રો હવે તમારે શું કરવાનું, અહીંથી પાછું પડી જવાનું, પાછું પડી ફરી ઇફેક્ટમાં આવવાનું. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો આ બધું આપણે યુઝ કરી દીધું, આ બધું આપણે યુઝ કરી નાખ્યું. હવે મિત્રો બાકી શું રહ્યું, આ નીચેની લેયર બાકી રહી. જોઈ લો મિત્રો આ નીચેની લેયર બાકી રહી તો એની પર તમારે સિમ્પલી ક્લિક કરી દેવાનું. એ પર ક્લિક કરી લેયરમાં જતા રહેજો, લેયરમાં જઈ કોપી કરી દો. અહીંથી આ રીતે કોપી કર્યા પછી આ રીતે પાછા પડો, પાછા પડી આપણા બીટમાં આવો. આ રીતે કમ્પ્લીટ બીટમાં આવ્યા પછી મિત્રો આપણું પહેલું માર્ક છે, જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં. આ રીતે પહેલું માર્ક એની પર કમ્પ્લીટ આવી જાઓ. આ રીતે માર્ક ઉપર કમ્પ્લીટ આવવાનું 4.3 અને મિત્રો લેયરમાં જતું રહેવાનું. લેયરમાં જઈ તમારે શું કરવાનું, પેસ્ટ કરી દેવાનું. આ રીતે જેવું જ તમે પેસ્ટ કરશો જોઈ લો મિત્રો ઇફેક્ટ વાગી જશે આ રીતની બરાબર, ટપકા ટપકાવાળી ઇફેક્ટ વાગી જશે. તો મિત્રો તમે ડેમોમ જોયું તો એવું આપણું સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આને આપણે ગેલેરીમાં સેવ મારીશું. હવે એના સેવ કરવા માટે ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક મારીશું, એની પર ક્લિક કરી અહીંથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું. આ રીતે તો તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.